हेलो नमस्ते विद्यार्थी मित्रों, मारू नाम छे जानेजा हासाबा नोबल स्कूल ग्रुप તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત ગમ્મત ચેપ્ટર 4 લાંબુ અને ટૂંકું પેજ નંબર 3 એટલે કે દરેક વિદ્યાર્થી આ પેજ કાઢવાનું રહેશે. ચાલો ગ્રુપ કાર્ય કરીએ. બરાબર, તમારી પાસે રહેલી નીચેની વસ્તુઓનું સેમીમાં અંદાજિત માપન તથા માપપટ્ટીથી માપન કરો. હવે અહીંયા તમને અલગ અલગ વસ્તુના ચિત્રો આપેલા છે, છે ને? તેમાં તમારે અંદાજિત માપન પણ સેમીમાં કરવાનું છે અને માપપટ્ટીથી માપન પણ સેમીમાં કરવાનું છે. તો હું તમને અહીંયા જે પ્રમાણે લખાવું છું જેટલી સંખ્યા એટલી સંખ્યા તમારે પણ તમારી સદી પોથીમાં 70 પેજ પર લખવાની રહેશે. બરાબર, તો એનું અંદાજિત કેટલા સેમી થશે? તો કે 5 સેમી. તો લખો 5 સેમી પહેલા. બરાબર, હવે માપપટ્ટીથી માપન કરતા કેટલા સેમી થશે? તો કે 4 સેમી થશે. તો એમાં લખો 4 સેમી. ત્યાર પછી બ્લુ સ્ટીક એનું ચિત્ર આપેલું છે, જે એનું અંદાજિત માપન કેટલું થશે? તો 7 સેમી. લખો બીજી ખાલી જગ્યામાં 7 સેમી. હવે માપપટ્ટીને તો કેટલા સેમી થશે? તો કે 8 સેમી. બરાબર, આ બીજી લાઈનમાં લખવાનું છે. ત્યાર પછી ત્રીજું તેનું ચિત્ર આપેલું છે, કેલ્ક્યુલેટર. બરાબર, તો એનું અંદાજિત માપન કેટલું થશે? તો કે 10 સેમી. અંદાજિત માપ એનું થશે 10 સેમી. હવે એનું માપપટ્ટીથી માપન કરીએ તો કેટલા સેમી થશે? 11 સેમી. બંને ત્રીજી ખાલી જગ્યા છે તેમાં લખવાનું રહેશે. કેલ્ક્યુલેટર નું ચિત્ર આપેલું છે. ત્યાર પછી પેન્સિલ નું ચિત્ર આપેલું છે, તો એનું અંદાજિત માપન કેટલું થશે? તો કે 15 સેમી. બરાબર, હવે માપપટ્ટી તેનું માપન કરે તો કેટલું થશે? 14 સેમી. તમારે પણ આ ખાલી જગ્યા સરસ અક્ષરે લખવાની રહેશે. પાંચમું પહેલી આંગળી એનું ચિત્ર આપેલું છે ને, તો એનું અંદાજિત માપન કેટલું થશે? તો કે 5 સેમી. બરાબર, હવે માપપટ્ટીથી એનું માપન કરીએ તો કેટલા સેમી થશે? 6 સેમી. ત્યાર પછી છઠ્ઠું એમાં શેનું ચિત્ર આપેલું છે? તો કે ખુરશીની સીટ, બેસવાની ખુરશી હોય એનું સીટ અંદાજિત માપન કેટલું થશે? તો કે 28 સેમી. લખવાનું છઠ્ઠામાં 28 સેમી. હવે જો માપપટ્ટીથી માપન કરતા કેટલું સેમી થશે? 30 સેમી. બરાબર, સાતમું ક્રેયોન કલર એને અંદાજિત માપન કેટલું થશે? 15 સેમી. સાતમામાં લખવાનું 15 સેમી. હવે માપપટ્ટી જો એનું માપન કરીશું તો કેટલા સેમી થશે? 20 સેમી. સેમી એટલે સેન્ટીમીટર, એ તો ખ્યાલ છે ને? સેન્ટીમીટર નું ટૂંકું નામ છે સેમી. ત્યાર પછી પુસ્તક નું ચિત્ર આપેલું છે, એનું અંદાજિત માપન કેટલું થશે? તો કે 17 સેમી. માપપટ્ટીથી એનું માપન કરીએ તો કેટલા સેમી થશે? 18 સેમી. બરાબર, તો આ રીતે તમારે પેજ નંબર 70 છે પૂર્ણ કરવાનું છે. સેન્ટીમીટરમાં લખવાનું છે સંખ્યા. હવે આપણે જોઈએ પેજ નંબર 71 પર. ચલો એમાં શું આપેલું છે જોઈએ. આપણે કયો રસ્તો ટૂંકો પડશે? આ ડેડકો છે એને તળાવ સુધી જવું છે. તો આ રસ્તો 1 છે, રસ્તો 2 છે, રસ્તો 3 અને રસ્તો 4 છે. તેમાંથી ટૂંકો રસ્તો કયો છે? તો કે આ વળાંકવાળો બહુ લાંબો ટૂંકો એ લાંબો રસ્તો છે. પછી રસ્તો 2 એ સીધો રસ્તો છે. રસ્તો 3 છે એ પણ વાંકો છે, એ પણ લાંબો છે. અને રસ્તો 4 છે એ પણ લાંબો છે. તો તમારે લખવાનું રસ્તો 2 આપેલો છે ને, એ તમારે લખવાનું અથવા તો ગોળ રાઉન્ડ કરી શકો છો. બરાબર, ત્યાર પછી કયો રસ્તો લાંબો પડશે? બીજું ચિત્ર આપેલું છે, ઘરથી આ છોકરા સુધી પહોંચ્યો, છોકરો છે ને ઘર સુધી પહોંચવું છે. બરાબર, તો ઘર સુધી કયો લાંબો રસ્તો પડશે એના પરથી આપણે શું કરવાનું છે? લાઈન ની નિશાની કરવાનું છે. તો જોઈએ આપણે રસ્તો 1 છે એ ટૂંકો થશે અને એ લાંબો થશે કે ટૂંકો? તો કે રસ્તો 1 છે એ ટૂંકો થશે. ત્યાર પછી રસ્તો 2 છે એ લાંબો થશે કે
કે એક કરતા લાંબો છે. ત્યાર પછી રસ્તો ત્રણ, એ જુઓ તો લાંબો રસ્તો થશે કે ટૂંકો, તો કે રસ્તો બે અને એક બંને કરતા એ રસ્તો ત્રણ લાંબો છે. ત્યાર પછી રસ્તો ચાર, તો કે એ રસ્તો એક, રસ્તો બે અને રસ્તો ત્રણ ત્રણેય કરતા લાંબો છે. તો હવે તમને આપેલું છે રસ્તો ત્રણ, પછી રસ્તો ચાર આપેલો છે ને, એના પર આપણે કરો રાઈટ, બરાબર. ત્યાર પછી હવે જોઈએ જોડો, જોડકા જોડવાના છે, બરાબર. એક મીટર, તો એક મીટર ની કઈ એક મીટર બરાબર શું થશે, તો કે એક મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો એક મીટર ને આપણે જોડી દઈએ 6×6 સાથે, બરાબર. આપણે જ્યારે આ ચેપ્ટર ચાલુ થયું તો ત્યારે મેં સમજાવ્યું કે એક મીટર બરાબર 100 સેન્ટીમીટર. કેટલા મીટર આપણે એક મીટર ને જોડીશું 6×6 સાથે, 100 સેન્ટીમીટર સાથે. ત્યાર પછી 1000 સેમી છે, તેને ક્યાં જોડવાનું છે? 1000 સેમી છે તો એને આપણે જોડી દઈએ 10 સેમી સાથે, બરાબર. કારણ કે એક મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 10 મીટર બરાબર 1000 સેમી. ત્યાર પછી હવે આપણે જોઈએ 8 મીટર. 8 મીટર છે ને, 8 મીટર, આ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 8 મીટર બરાબર 800 સેમી. તો ત્રીજું છે એને જોડો કોસ સાથે. ત્યાર પછી ચોથું છે, ચોથું શું છે? 1000 મીટર. 1000 મીટર છે તો એને ક્યાં જોડવાનું? 1000 મીટર બરાબર 1 કિમી. 1000 મીટર ચોથું છે, એને જોડો જમરૂપના જ સાથે, 1 કિમી સાથે, બરાબર. ત્યાર પછી પાંચમું, 2 મીટર અને 50 સેમી. 2 મીટર ને 50 સેમી, તો એને શું લો જેની સાથે જોડશું? તો કે 250 સેમી સાથે, એટલે કે ટપાલીના ટ સાથે. ત્યાર પછી છઠ્ઠું જોઈએ, 2500 મીટર, એવું છે ને? તો 2500 મીટર છે તો એને આપણે ક્યાં જોડશું? તો કે એને આપણે જોડીશું ઠળિયાના ઠ સાથે, 2 કિમી અને 500 મીટર. ત્યાર પછી આપણે પહોંચ્યા 700 સેમી. 1 મીટર બરાબર 100 સેમી, તો 700 સેમી બરાબર કેટલા મીટર થશે? તો કે 7 મીટર. તો 7મું છે એને જોડો ચપલીના ચ સાથે, 7 મીટર સાથે. ત્યાર પછી 8મું, 850 સેમી છે, બરાબર. તો એને આપણે ક્યાં જોડીશું? તો એ કે એને આપણે જોડીશું ઘરના ઘર સાથે, 8 મીટર અને 50 સેમી. ત્યાર પછી 9 મીટર અને 10 સેમી, બરાબર. તો આપમાંથી આપણે એને ક્યાં જોડીશું? તો કે એને 910 સેમી સાથે જોડીશું. 9મું છે એને જોડી આપણે કટારાના ક સાથે. ત્યાર પછી 10મું રહ્યું 3 કિમી. 3 કિમી બરાબર કેટલા મીટર થશે? તો કે 3000 મીટર થશે. તેથી 10મું છે એને આપણે જોડી દઈએ ક સાથે, 3 મીટર બરાબર 3000 મીટર. તો આ રીતે તમારે જોડવા જોડવાનું. ત્યાર પછી બો, તમને ચિત્ર આપેલા છે, મોબાઈલ ફોન છે, તો એ કેટલા સેમી થશે? તો કે 15 સેમી. તો મોબાઈલ ફોન છે એને જોડો બ સાથે. ત્યાર પછી જો સ્ટ્રીટ લાઈટ છે સામનો, તો એક જો તો એ કેટલા મીટર થશે? તો કે 5 મીટર હોય, બરાબર. તો એ સામનો છે સ્ટ્રીટ લાઈટ નો, એને આપણે જોડી દઈએ ઘરના ક સાથે. ત્યાર પછી ઘરનું ચિત્ર છે, એને ક્યાં જોડીશું? તો કે 1 કિમી, બરાબર. કોઈ પણ સ્થળ અંતર હોય તેને કિલોમીટર સાથે જોડવાનો. તેથી ઘર છે એનું ચિત્ર છે એને આપણે જોડીશું ચકલીના ચ સાથે. ત્યાર પછી મગફળીનું ચિત્ર છે, તો એ કેટલું થશે, મીટર થશે કે સેમી? તો કે 2 મીટર થશે, બરાબર. તો એને આપણે જોડી દઈએ કમળના ક સાથે, 2 મીટર સાથે. ત્યાર પછી છેલ્લું ચિત્ર છે એનું છે અળસિયાનું, તો એને આપણે જોડી દઈએ કટારાના ક એટલે કે 1 મીટર સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમારે ચેપ્ટર 4 દરેક વિદ્યાર્થીને પૂર્ણ હોવું જોઈએ, તેમજ પાકું હોવું જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.